પુરવઠા વિભાગ દ્વારા દર મહિને અગ્રતા ધરાવતા પરિવારને સસ્તા અનાજની દુકાન મારફતે ઘઉં, ચોખા, ચણા દાળ અને ખાંડ સહિતનું અનાજ રાહત દરે આપવામાં આવે છે। જે લોકોની સ્થિતિ અત્યંત દયનીય હોય અને બીપીએલ કાર્ડ ધારક હોય તેવા લોકોને આ લાભ મળતો હોય છે। આ અનાજ પરિવારની સંખ્યાને ધ્યાનમાં રાખી ફાળવવામાં આવે છે। પરંતુ છેલ્લા ઘણા સમયથી આ જથ્થો જે સરકાર આપે છે તેમાં ગોલમાલ કરાતી હતી અને તેની વારંવાર ફરિયાદો ગ્રાહક સુરક્ષાને મળતી હતી। ત્યારે આ ફરિયાદના આધારે ટીમે નવા વાળજની સસ્તા અનાજની દુકાનમાં સર્ચ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી। દુકાનમાં તપાસ દરમિયાન સડેલા ઘઉં, ચોખા, ચણા દાળ મળી આવી। આ ઉપરાંત ખાંડનો પુરવઠો ભેજવાળી જગ્યા પર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત જથ્થામાં પણ તોલમાપની ઉણપ જોવા મળી, તો સારું અનાજ દુકાનદારોને પધરાવતા હોવાના પણ આક્ષેપ થયા હતા। અનાજમાં ઘટ આવવાની જે સસ્તા અનાજની દુકાનો છે તેમાં વારંવાર ફરિયાદો ઉઠી રહી છે, પણ જાયજો લેવાનો પ્રયત્ન કરીશું। હાલ તો જે વજન કાંટો છે તે ઝીરો બતાવી રહ્યો છે। હાલ આ જે બોરી છે ઘઉંની તે પણ મૂકવાનો પ્રયત્ન કરીશું, ત્યારબાદ આ વજન કેટલું છે તે જોવાનો પ્રયત્ન કરીશું। તો કુલ 50 કિલો અને 500 ગ્રામનું જે વજન હોવું જોઈએ, પરંતુ હાલ તો 49 કિલો અને 545 ગ્રામનું જે વજન છે તે દર્શાવી રહ્યું છે। એટલે સીધી વાત સામે આવી રહી છે કે 1 કિલોની જે ઘટ છે તે જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જ્યારે હવે ખાલી જે બારદાન છે તે પણ આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું કે ખાલી જે બારદાન છે તેનું વજન કેટલું આવી રહ્યું છે તે પણ સાફ રીતે જોવા મળશે। જે ખાલી બારદાન મૂકવામાં આવ્યું તો સીધું વજન છે તે 50 કિલો થઈ ચૂક્યું। એટલે કે કહી શકાય કે હાલ તો 1 કિલો જેટલી જે વજન છે તેની ઘટ છે તે પણ સસ્તા અનાજની દુકાનોમાં જોવા મળી રહી છે। એટલે સાફ દર્શાવી રહ્યું છે કે જે વાત સામે આવી રહી હતી, ફરિયાદો ઉઠી રહી હતી, તે સાફ રીતે જોવા મળી રહી છે કે જે સસ્તા અનાજની દુકાનો છે તેમાં વજનમાં ક્યાંક ને ક્યાંક ઘટ છે તે પણ જોવા મળી રહી છે। નવા વાડજમાં આવેલી પુરવઠા શાખાની દુકાનદારને આ જથ્થાના મામલે પૂછવામાં આવ્યો તો કહેવા લાગ્યા કે હાલ જે જથ્થો આવ્યો છે તે 1 ડિસેમ્બરના રોજ પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનને ફાળવવામાં આવ્યો છે। ખરાબ જથ્થાની રજૂઆત કરીએ છીએ છતાં કોઈ ઉકેલ આવતો નથી। અનેક વાર આ મામલે દુકાનદારો દ્વારા રજૂઆત કરાઈ હોવા છતાં નિરાકરણ ન આવતું હોવાની વાત કહી, જોકે અનાજની ગુણવત્તા ખરાબ હોવા છતાં મજૂરી કરતા લોકોને આ પ્રકારનું ભોજન લેવાની મજબૂરી છે। ખાવાલાયક જથ્થું ન હોવા છતાં ગરીબ પરિવારના લોકોને આબુ ધાન ખાવાનો વારો આવે છે। સસ્તા અનાજનો મળતો જથ્થો પશુઓ ખાઈ ન શકે તેવો હોવા છતાં માણસોને મજબૂરીમાં ખાવો પડી રહ્યો છે, ત્યારે આ સમસ્યા છેલ્લા 6 મહિનાથી સહન કરતા લોકોની સમસ્યા સામે 4 તારીખે આવ્યું નવું, બરાબર છે, આ પ્રમાણે આવ્યું, હવે જાણવા મળ્યું આ ખરાબ છે, હવે જાણ કરીશું, અમારું કોઈ ત્યાં સાબર ઘરાક બિચારા શું, અમુક જરૂરિયાત હોય ખાવાના તો લઈ જાય, બરાબર, અમુક નથી પસંદ કરતા, આવું તેનું બિચાર ખાવાના તો શું નામ દેવા ભાઈ, અનાજ ખરાબ આવે છે, કોઈ માણસને ખાય એવું નથી, ઢોર નહીં ખાતા માણસ ના ખાય, આવું અનાજ આવે છે તો અમારે ના લઈ જઈએ તો ક્યાંક રદ થઈ જાય, એના હિસાબથી અમારે લેવું પડે છે, તો મહેરબાની કરીને અનાજ તો સારું હાલતા હોય તો હાલો વિસ્તારની અંદર કે ભાઈ ખરાબ અનાજ આવે છે, ડાળ ખરાબ આવે છે, ખાંડ ખરાબ આવે છે, ચોખા ખરાબ આવે છે, તો અમે પુરવઠા ખાતામાં જાણ કરી અને આની તપાસ કરાવી તો આ પોલીસને બોલાવી અને આ લોકોને બધાને માહિતી આપીને સરકાર અધિકારીઓ અમારો અવાજ પોકે અને સારી વસ્તુ મોકલે। અમારે કોઈ દુકાનવાળાનો વિરોધ નથી, દુકાનવાળા અમારા વિસ્તારમાં બહુ વ્યવસ્થિત છે। ગુણવત્તા ન હોવાની ગ્રાહકો અને દુકાનદારોની ફરિયાદને લઈ ગ્રાહક સુરક્ષાએ નવા વાડજની દુકાનમાં તપાસ કરી હતી અને તપાસમાં આ વિસ્તારના લોકો સામે અન્યાય થતો હોવાની માહિતી સામે આવી અને અનાજ સાવ ખરાબ સ્તરનું અપાતું હોવાનું સમિતિએ જણાવ્યું હતું। અમારે પાસે બહુ ફરિયાદ હતી, અમારે પાસે અહીંયાની બહુ ફરિયાદ આવ્યા હતા અને એવું ફરિયાદ હતી સર મુકેશ પરીખ ત્યાં બહુ ફરિયાદ આવ્યા હતા કે અહીંયા બહુ ઓછું આપે છે અને કીરા મકોડા એવું બધું અનાજ છે। આ અમારી પાસે ફરિયાદ આવા આવ્યા તો ત્યાં અમે રેટ ડાલી અને જોયા, તો જોયા પછી જોયા બધું એવું છે, બધું કચરાવાળા એવું કીરા મકોડા કોઈ ખાઈ ના શકે એવું બધું અનાજ છે। હાલ આ તમામ લોકો માની રહ્યા છે કે ગરીબો સાથે સરકાર કેવા પ્રકારની મજાક કરી રહી છે,
રેશન કાર્ડમાં મળતો જથ્થો અને અન્ય લાભો સરકાર જાહેરાતોમાં કરોડોના ખર્ચ કરે છે, પરંતુ એટલો ખર્ચ આ ગરીબોને સારું ધન આપવામાં કરાતો હોત તો સૌને ફાયદો થાય, પરંતુ હાલ આ તમામ લોકોની માંગ છે કે સરકાર આ સમસ્યાનું સમાધાન લાવે. સસ્તા અનાજની દુકાનમાં સારી ગુણવત્તાનું જે કહી શકાય કે આહાર મળે તે પ્રકારની નિયમ છે તે રાખવામાં આવતી હોય છે, પરંતુ હાલ તો કહી શકાય કે વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફક્ત ને ફક્ત જે અંત્યોદય કાર્ડ હોય છે તેને અંતર્ગત તમામ જે લોકોને પુરવઠો આપવામાં આવતો હોય છે, પરંતુ પુરવઠામાં ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય છે, ગુણવત્તા જળવાતી ન હોય તે પ્રકારની જે સવાલો છે, ફરિયાદો છે તે ઉઠી રહી છે. ત્યારે તંત્ર કેટલું સજાગ બને છે અને જે ગુણવત્તા મળી રહી છે તેમાં ગુણવત્તામાં સુધારો કરે છે કે કેમ તે તો જોવું રહેશે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ.